સુરતના ધોરણપાડી ગામે લગ્નમાં ફાયરિંગ. ભડિયાદરા પરિવારના લગ્નમાં ડાયરો યોજાયો. લગ્ન પ્રસંગમાં પૈસાની છોડો સાથે હવામાં ફાયરિંગ કરાયું. ફાયરિંગ પૈસાની છોડો ઉડી. કીર્તિદાન ગઢવી અને કિંજલ દવે ડાયરો કર્યો હતો. વાત રાજકોટની, જ્યાં જસદણના કડુકા ગામે રૂપિયાનો વરસાદ થતો નજરે પડ્યો. મંત્રી કુંવરજી બાવળિયા, ભરત બોધરાએ રૂપિયાનો વરસાદ કરતો વિડીયો વાયરલ કર્યો. ગાયિકા દેવલ ભરવાડ પર રૂપિયાની છોડો જે વિડીયો વાયરલ થયો છે. ગઈકાલે કડુકા ગામે ભરવાડ સમાજની 58 દીકરીઓના સમૂહ લગ્નનો વિડીયો હોવાનું સામે આવ્યું છે. વાત બનાસકાંઠાની, કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. થરાદના પીરગઢ પાસે ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું. કેનાલનું પાણી ફરી વળતા ખેતરમાં ઉભેલા જીરાના પાકને નુકસાન થયું. વારંવાર કેનાલમાં ગાબડા પડતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વેરાવળથી કોડીનાર સુધી નવી બ્રોડગેજ રેલવે લાઇન બનાવવાની સરકારની વ્યૂહરચનાનો વિરોધ કરવા ખેડૂતો એકજૂથ થઈ ગયા છે અને આ નવી બ્રોડગેજ રેલવે લાઇનથી ખેડૂતોની 430 હેક્ટર વીઘા જમીન સંપાદન થવાની છે, જેથી હજારો ખેડૂતો માટે મુશ્કેલી સર્જાતા ગુજરાત ખેડૂત એકતા મંચના સાગર રબારીના નેતૃત્વમાં ગીરના ગામોમાં બેઠકોનો દોર શરૂ કરાયો છે. 12 જેટલા ગામોના ખેડૂતો સાથે બેઠક યોજી રેલવે પ્રોજેક્ટ રદ કરવા રણનીતિ ઘડાઈ છે. કેટલી જમીન જાય છે એ હાલના તબક્કે હું નથી કહી શકું. એમ આખો પ્રોજેક્ટ જોયા પછી, એનો સર્વે રિપોર્ટનો અભ્યાસ કર્યા પછી એ કહી શકું. પરંતુ આમાંથી સીધી અને આડકતરી અસરો એ છે કે ખેડૂતોની જમીન, મકાનો, પાઇપલાઇનો જાય, એ ઉપરાંત અહીંયા એશિયાટિક લાયનની અવર જવર છે, કેટલીક જગ્યાએ એના રહેણાંક છે. ઊંચી રેલવે લાઇન બંધાય તો પાછળના વિસ્તારમાં ગીરનું પાણી આવતું જે ભરાય, એને કારણે પાછળની જમીનો, પાછળના ગામડાઓને પણ અસર થાય. આમ સમગ્ર રીતે જોતા આ આખી યોજના આ વિસ્તાર માટે વિનાશકારી છે, એટલા માટે યોજનાનો વિરોધ છે. વેરાવળના બાદલપરા ગામે સુત્રાપાડાના 11 ગામોના ખેડૂતો એક જ સૂરમાં લડી લેવાની હાકલ કરી, તો કોડીનાર અને વેરાવળ મળી કુલ 20 જેટલા ગામોના ખેડૂતોની જમીન સંપાદન થતી હોય સુત્રાપાડામાં પણ જોરદાર વિરોધ થઈ રહ્યો છે. વેરાવળ અને વેરાવળના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ કોઈ પણ ભોગે રેલવે લાઇન ન નાખવા દેવા હાકલ કરી છે. ખેડૂતોએ જરૂર પડે તો હાઈકોર્ટ અને સુપ્રીમના દરવાજા ખટખટાવવા તૈયારી દર્શાવી છે. ઉદ્યોગ માટે આ માલવાહક ટ્રેન છે એના હિસાબે ખેડૂતોનો ભોગા બનાવે છે, એનો અમારો સખત વિરોધ છે. અને આજથી અમે પ્રવાસ ચાલુ કર્યો છે. આજે 12 ગામમાં પ્રવાસ કર્યો છે. ખેડૂતો બહુ પ્રભાવિત છે અને જ્યાં આંદોલન કરવું પડે ત્યાં બધા ભેગા રહેવાના છે અને પ્રથમ તબક્કાના જે વાંધા લેવાના છે એની અમે સમજણ આપવા માટે આવ્યા છે. આ જો પ્રોજેક્ટ બને તો અમારા ગામની આખી જમીન પાણીમાં ડૂબમાં જાય એવી પોઝિશન થાય અને પાઇપલાઇન ઓવરઓવર છે, પાઇપલાઇન આખું ફેલ થયું છે. એટલે આ સરકાર છે ને એ બહુ નુકસાન કરે છે, બહુ અમારા માટે ગંભીર છે ખેડૂતો માટે. સુરત હવે દીક્ષાનગરી તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે. યૌવન વયે દીક્ષા લેનારા યુવક યુવતીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે આવી જ રીતે મૂળ રાજસ્થાનના અનેક વર્ષ પહેલા જ સુરતમાં સ્થાયી થયેલા કાપડ વેપારીઓની 3 દીકરીઓ પૈકી સૌથી મોટી દીકરી 22 વર્ષીય માનવી જૈન બધા જ મોહ માયા છોડીને સંયમનો માર્ગ પકડ્યો. માનવીએ અત્યાર સુધી ખૂબ જ મોડર્ન લાઈફ જીવી, મોબાઈલ અને કપડાનો તેને ભારે શોખ. વર્ષના 2 મોબાઈલ વાપરવાનો શોખ રાખતી માનવી એક ખૂબ સારી ગાયિકા પણ છે. મોડર્ન લાઈફને અત્યાર સુધી પસંદ કરતી માનવીએ અચાનક દીક્ષા લેવાનું નક્કી કરતા તેના પરિવારજનો પણ આશ્ચર્યમાં મુકાયા, પણ તેમને પ્રભુ માર્ગે દીકરી લઈ જઈ રહી હોવાનો આનંદ પણ એટલો જ છે. તેઓ ઈચ્છે છે કે મોટી દીકરીની જેમ તેમની બીજી 2 દીકરીઓ પણ સંયમના માર્ગે જાય.